રાજકોટ જિલ્લાના જેતપુરના દેવકી ગાલોલ ગામે જેટકો દ્વારા ખેડૂતોને ધમકાવીને ખેડૂતોના ખેતરમાં 400 કેવીની વીજ લાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા નાખવામાં આવતી વીજ લાઇનનો વિરોધ કરવામાં આવી રહ્યું છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને જેટકો દ્વારા ધમકાવવામાં આવે છે કે પોલીસનો ડર દેખાડવામાં આવે છે. જો ખેડૂતો વીજ લાઇન નાખવા નહીં દે કે ખેડૂત તેની ખેતીની જમીન ઉપયોગ કરવા નહીં આપે તો તેઓ પોલીસ સાથે આવશે અને જબરજસ્તી કરશે, જેને લઈને ખેડૂતો દ્વારા જેતપુર મામલતદારને આ બાબતનું ધ્યાન આપી આવેદન આપવામાં આવ્યું છે અને મામલતદાર અને સરકાર આ વીજ લાઇનથી અસર થતા ખેડૂતોનું હિત જોવે તે માંગણી કરવામાં આવી હતી અને સાથે ખેડૂતોને યોગ્ય વળતરની માંગ પણ કરવામાં આવી છે. આ જે લાઇનનો 66 કેવી નીકળી એ અમને નાખવા દેવામાં કોઈ વાંધો નથી, વળતર પૂરેપૂરું મળે તો અમને યોગ્ય છે. બાકી આ લોકો અમને વળતર ચૂકવતા નથી પૂરું અને પરાણે લાઇન નાખવાનું કરે છે, ધાક ધમકીથી કે લાઇન નાખી દેવું, પોલીસ પ્રોડક્શનથી નાખવી દેવું. એ આ જે સાહેબો જે બી વાળા આવ્યા એણે આમ કીધેલું. કોની ધાક ધમકી આપી? પોલીસની. બીજા ગુંડાઓ એ છે કે અમે પોલીસ પ્રોડક્શન મગાવીને તમારે લાઇન નાખવી દેવું. અને આ લોકોને જે લાઇન 66 કેવી જ્યાં ખીજડી અહીંથી ખીજડીયા જાય છે દેવકીથી, ત્યાં એને સમઢિયાળા 6 કિલોમીટરની છે અને આ 11 કિલોમીટર દોડવે છે લાઇન. એનું કારણ એ છે કે અહીંયા મોટા માથાના ખેતરો આવે છે એટલે આ એને લાંબી લાઇન કરી.